वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब भाव थी जय श्री स्वामी नारायण। कुछ भगत थोड़ू माइक सेट करव पड़े, शार्प करो, अप करो, बेस ओछो करो। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 39મું ભગવાન શ્રીહરિ ભોંઈરા ગામમાં દરબાર વાસુર ખાચરને મળે છે અને મહારાજનો અને દરબારનો સંવાદ થાય છે તે આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। નૃપસો દાતુન કરત રહે કર રહે તેહી વાર શ્રી હરિ સન્મુખ જાણ હિત તર્ત સો ભયે તિયાર। ભગવાન શ્રીહરિની આજ્ઞાથી નાજા જોગ્યા મરવાની અણી ઉપર હતા, એના પ્રાણ આંખમાં આવી ગયા હતા। સવારનો સૂરજ જોવા મળશે કે નહીં મળે આવો જ્યારે પ્રશ્ન હતો, અને અણધારી રીતે અડધી રાત્રે પુરુષોત્તમ નારાયણ જ્યારે પધાર્યા આનંદનો પાર ન રહ્યો। મહારાજે કહ્યું તમે જાતે જાઓ, વાસુર ખાચરને સમાચાર આપો, અમે આવી ગયા છીએ। સમાચાર આપ્યા, વાસુર ખાચર પણ રાજી થયો। હજી તો અડધી રાત હતી, હજી તો દાંતણ પાણી બાકી હતા। નૃપસો દાતુન કરત રહે કર રહે તેહી વાર, અને ત્યાર પછી વાસુર ખાચરે દાંતણ કર્યું। દાંતણ કરી રહ્યા ત્યારે શ્રીહરિની સન્મુખ જવા માટે તૈયાર થયા, પોતાની જેટલી સવારી હતી બધી તૈયાર કરાવી, ડંકા નિશાન વાજિંત્ર બધું તૈયાર કર્યું। દૂધમાં સાકર નાખીને તરત પી લીધું, ઘોડેસવાર થઈને પહાડના કિલ્લા ઉપરથી નીચે ઉતર્યા, સત્વરે શ્રીહરિની પાસે પહોંચ્યા અને ઘોડા ઉપરથી નીચે ઉતર્યા। દરબારના મનમાં આનંદ હતો, પરંતુ કુમતી જીવો શોક કરવા લાગ્યા। તમે જાણો છો આગળની કથા થોડી યાદ કરીએ, ગામના માણસોએ નાજા જોગ્યાને હેરાન કરવા માટે આ ષડયંત્ર કરેલું। દરબાર ગાળ બોલવાનું કહેશે, નાજા જોગ્યા ગાળ નહીં બોલે, દરબાર એને દંડ આપશે, નાજા જોગ્યા હેરાન થશે અને આપણે રાજી થશું। માણસ બીજાનું દુઃખ જોઈને સુખી થાય છે, ધેટ ઇઝ બિગ મિસ્ટેક ઓફ હ્યુમન બિઈંગ। બીજાનું દુઃખ જોઈને માણસ સુખી થાય છે, ખરેખર બીજાનું સુખ જોઈને સુખી થવું જોઈએ ને આપણે। સાચો માણસ એ છે બીજાનું સુખ જોઈને સુખી થાય, અને ખોટો માણસ એ છે બીજાનું દુઃખ જોઈને સુખી થાય। નાજા જોગ્યાને દુઃખી કરવા માટે, મારી નાખવા માટે, હેરાન કરવા માટે ગામના દુષ્ટ માણસોએ આવી રીતે ષડયંત્ર ઊભું કરેલું। વાયુવેગે ગામમાં સમાચાર ફેલાણા કે ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રે હાજર થયા, ગામમાં આવી ગયા છે। રાજાને તો આનંદ થયો, પણ ગામના બીજા માણસો હતા એ બધાને શું થયું? બોલો શું થયું દીકરાઓ, થોડું લાઉડલી બોલો, દુઃખ થયું। જે બીજાને દુઃખ આપે છે એને શું મળે છે? દુઃખ જ મળે છે, અને જે બીજાને સુખ આપે છે એને શું મળે છે? થોડું લાઉડલી બોલો, શું મળે છે? જે બીજાને દુઃખ આપે છે, ઘણાનો સ્વભાવ એવો હોય બીજાને દુઃખી કરવાનો,
લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો, જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો, બીછા શકો તો ફૂલ બેછાના, સૂલ બેછાના મત શીખો, ઓર પીલા શકો તો પ્યાર પીલાના, ઝેર પીલાના મત શીખો. દુનિયાના મોટા ભાગના માણસો બીજાને દુઃખી કરીને પોતે સુખી થવા ઈચ્છે છે, પણ ધીસ ઇઝ નોટ પોસિબલ. શું ઈચ્છે છે? બીજા બધા દુઃખી થાય અને હું સુખી થાવ, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. તમે બીજાને સુખ આપો છો ને તો જ તમને સુખ મળવાનું, તમે બીજાને દુઃખ આપશો ને તો તમને શું મળશે? દુઃખ મળશે. એટલે ભગત, તમે આજે પ્રશ્ન પૂછ્યો હતો ને કે લોકો કાપે છે, પશુની હત્યા કરે છે, કિલિંગ કરે છે, બરાબર, તો એના રિવાર્ડ્સમાં રિટર્ન શું મળશે? એ લોકોને કિલિંગ મળશે, હિંસા મળશે. તમે સુખ આપશો, તમને સુખ મળશે. ગામના માણસો શોક કરવા લાગ્યા, દુઃખી દુઃખી થઈ ગયા. કથા સાંભળનારા ઘણા બધા ભક્તો છે દેશમાં ને વિદેશમાં. આ કથા ઘણા બધા લોકો સાંભળે છે, પણ થોડું હવે આ કથાને સાંભળ્યા પછી આપણે આપણા જીવનમાં રિવર્સ થઈએ, જીવનની કેસેટને જોઈએ. આપણે જ્યારે જ્યારે બીજાને દુઃખ આપવાનો સંકલ્પ કર્યો હશે ને, તમારા અનુભવમાં આવશે, 2 વર્ષે 5 વર્ષની પાછળની જિંદગીમાં જુઓ, તમે દુઃખી થયા હશો, 100% દુઃખી થયા હશો. અને તમે જ્યારે બીજાને સુખ આપવાનો સંકલ્પ કર્યો હશે ને, ત્યારે તમે સુખી થયા હશો. માસ્ટર કી ઓફ હેપીનેસ, ઇફ યુ વોન્ટ ટુ બી હેપી, શેર યોર હેપીનેસ વિથ અધર્સ. એક સાચી ઘટના તમને કહું, ટ્રુ ઇન્સિડેન્ટ. વન રીચ પર્સન વિથ હિઝ ગ્રાન્ડ સન વોઝ વોકિંગ ઓન ધ રોડ. દાદા અને દીકરો બંને રોડ પર જતા હતા, ખુલ્લું મેદાન હતું, ખેતરો હતા, સરસ મજાનો રોડ હતો. એમાં દીકરાએ દાદાને પૂછ્યું, દાદા આ રોડ ઉપર આ કપડાં પડ્યા છે, જોડા પડ્યા છે, ઓઝાર પડ્યા છે, આ બધું કોનું છે? દાદાએ કહ્યું, બેટા સામે ખેતર છે ને, એ ખેતરમાં પેલા મજૂર કામ કરે છે ને, હા એ મજૂરના જોડા કપડાં વસ્તુ છે. છોકરાએ કહ્યું, દાદા આપણે મસ્તી કરીએ, શું કરવી છે બેટા? આ બાજુમાં કાંટા પડ્યા છે ને, આ જોડાની અંદર કાંટા મૂકી દઈએ, પેલો મજૂર આવશે, જોડામાં પગ નાખશે, અને જેવો પગ નાખશે એટલે શું થશે? જોરથી બોલો થોડું દીકરાઓ, ગુજરાતી સમજાય છે ને, એટલું તો કાંટો વાગશે એટલે મજૂર રડશે, આપણને મજા આવશે. આવું નાના દીકરાએ દાદાને કહ્યું, પણ દાદા હોશિયાર હતા, અમારા ઘનશ્યામ દાદા જેવા હશે. દાદાને ખબર પડી ગઈ, દીકરો જો આ રસ્તે ચાલશે ને તો મરી જશે, આ કાંટા બીજાને નહીં કોને વાગશે છેલ્લે? પોતાને જ વાગશે. દાદાએ કહ્યું, બેટા તને કોઈ કાંટો વગાડે તો કેવું લાગે? દાદા ન ગમે તો પછી બીજાને કાંટો વગાડાય આપણાથી? અજય વચ્ચે જ આગળ આવતા રહો તમે, આપણે બીજાને ન વગાડાય, પણ તારે મસ્તી કરવી છે ને, મજા લેવી છે ને, આપણે બીજી રીતે મજા લઈએ. જો કેવી રીતે? દાદા લે આ 5 રૂપિયાના 2 સિક્કા, 5 રૂપિયાના 2 કોઈન સિક્કા ગ્રાન્ડસનને આપી દાદાએ કહ્યું, બંને જોડાની અંદર એક એક સિક્કો મૂકી દે. પછી દાદા હું કહું ને તને, આપણે મસ્ત તારે મજા કરવી છે ને, તારે નોકરને રડાવવો છે ને, રડશે જોજે તું. સિક્કા મૂક્યા, બાજુમાં ઝાડ હતું, ઝાડની પાછળ જેને છુપાઈ ગયા, જોવે છે શું થાય છે. બપોર થયું, જવાનો સમય થયો, પેલો નોકર પાછો આવ્યો, કપડું નીચે પડેલું શર્ટ પહેરી લીધું, ઓઝાર લઈ લીધા, અને જોડામાં પગ નાખવા જાય, અચાનક કંઈક દેખાણું, જોડામાં જોયું 5 રૂપિયાનો સિક્કો, બીજા જોડામાં જોયું 5 રૂપિયાનો સિક્કો. ગરીબ માણસ હતો, મજૂરી કરીને 1 રૂપિયો નહોતો મળતો, એટલો ગરીબ હતો. કેટલા રૂપિયા મળ્યા એને? 10 રૂપીઝ. અચાનક ચારે બાજુ જોવા લાગ્યો, ખેતર છે, જમીન છે, કોઈ માણસ નથી. 10 રૂપિયા હાથમાં છે, આકાશ સામે જોઈને રડવા લાગ્યો,
ભગવાનને કહેવા લાગ્યો, હે પ્રભુ, યુ આર રિયલી ગ્રેટ, યોર મર્સી ઇઝ ગ્રેટ, માય ડોટર ઇઝ સો સિક, આઈ હેવ નો મની ફોર ધ મેડિસિન્સ, યુ મેનેજ ફોર ધ મની ઇનડાયરેક્ટલી ફોર મી, આઈ ડોન્ટ નો હુ મેનેજ મની ફોર મી, પણ પ્રભુ આ તારી કૃપા છે. આકાશ સામે જોઈ હાથમાં બે સિક્કા રાખી રડે છે. દાદા અને એનો દીકરો બંને ઝાડની પાછળ ઉભા ઉભા જોવે છે આ ઘટના. તમે નહીં બિલીવ કરો, દાદા અને દીકરાને પણ આંખમાંથી આંસુ નીકળી ગયા. મજૂર તો રૂપિયા લઈ જતો રહ્યો, દાદા અને દીકરા પણ જતા રહ્યા. દાદા થોડા સમય પછી ધામમાં ગયા. એ પાસ્ટ અવે આફ્ટર લોંગ. પેલો નાનો છોકરો હતો, મોટો થયો, એણે બિઝનેસ શરૂ કર્યો, બીકેમ અ બિગ બિઝનેસમેન. અને શું થયું, એના જીવનમાં એક સમયે એટલી મોટી આપત્તિ આવી, સ્કેરસિટી ઓફ મની એવી ઊભી થઈ કે એણે આત્મહત્યા કરવી પડે. કોઈ જગ્યાથી પૈસા મળી શકે એવું નહોતું. ત્યારે એનો એક મિત્ર અચાનક એને ભેગો થયો, એને કલ્પના પણ નહોતી. એ મિત્રે એને પૂછ્યા વગર 50 લાખ રૂપિયા આપ્યા. કેટલા કેટલા આપ્યા? 5 રૂપિયા એક મજૂર માટે મૂકેલા. એનું રિવાર્ડ્સ કેટલું મળ્યું એને? થોડું લાઉડલી બોલો. અને જો પગમાં કાંટા મૂક્યા હોત તો શું મળત એને? ઇફ યુ વોન્ટ ટુ ગેટ હેપીનેસ, ગીવ હેપીનેસ. બરાબર ને? ગીવ હેપીનેસ ટુ અધર્સ, વિશ ફોર હેપીનેસ ઓફ અધર્સ. કોઈકનું સારું આપણે ઈચ્છીશું એમાં આપણું સારું છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ વોટ પીપલ આર ડુઈંગ, ધે વિશ ઇલ ફોર અધર્સ. બીજાનું ખરાબ થાય, બીજાનું એક્સિડેન્ટ થાય, ઘણા બેઠા બેઠા દાદા આજ બેઠા બેઠા વિચાર કરતા હોય. એને જો સમાચાર મળે કે ફલાણા ભાઈનું એક્સિડેન્ટ થયું તો રાજી થાય, હાશ ભગવાન બહુ સારું કર્યું આવું કે એવું કહેવાય. એટલે તમે અત્યારે નાના દીકરાઓ છો, ધીસ ઇઝ ધ માસ્ટર કી ઓફ હેપીનેસ. ક્યારે કોઈનું ખરાબ વિચારવાનું નહીં. કાલની કથામાં આપણે સાંભળ્યું હતું ને 3 વસ્તુ, ખરાબ બોલવાનું નહીં, ખરાબ જોવાનું નહીં, ખરાબ સાંભળવાનું નહીં. ડુ નોટ સી બેડ, ડુ નોટ સી સ્પીક બેડ, ડુ નોટ લિસન બેડ. એના કરતાં આગળ કોઈનું ખરાબ વિચારવાનું પણ નહીં. સમજાણું તમને? શ્રીજી મહારાજ આવી ગયા ગામમાં, વાત ફેલાણી, દરબાર રાજી થયા. પરંતુ કુમતી લોકો જે હતા ગામમાં એ બધા શોક કરવા લાગ્યા, બધા દુઃખી થઈ ગયા. દરબાર શ્રીહરિના ચરણોમાં આવીને પડ્યા. હૃદયમાં આનંદ સમાતો નથી. 5 શ્રીફળ લાવ્યા હતા, શ્રીહરિના ચરણમાં ભેટ મૂકી. શ્રીહરિ સાથે જે દરબારો હતા તેમને સહુને દરબાર વાસુર ખાચર મળ્યા. શ્રીહરિની સાથે આવેલા સંતોને પગે લાગ્યા. તેના મનમાં અત્યંત આનંદ થયો. દરબાર વાસુર ખાચર એમણે હાથ જોડી પ્રભુને કહ્યું, પ્રભુ મારી વિનંતી સાંભળો. આપણને ભગવાન મળે, આપણને સંત મળે ત્યારે કેવી વિનંતી કરવી જોઈએ? ધ મોસ્ટ પાવરફુલ વેપન ઓન ધ અર્થ ઇઝ પ્રેયર, બટ અ ફ્યુ પીપલ નો હાઉ ટુ યુઝ ધેટ. પ્રેયર કેવી રીતે કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઓછા જાણે છે. દરબાર જો કેવી સરસ પ્રાર્થના, હે પ્રભુ આપ મારી વિનંતી સાંભળો. તમે હમણાં શ્રીનગર અમદાવાદમાં છો, આવી મને લોકોએ વાત કરેલી. એટલા માટે તમે સાચા છો કે ખોટા છો એ જોવા માટે મેં આજની પ્રતિજ્ઞા નાજા જોગ્યા સાથે કરી હતી કે તું ગાળ બોલ, નહીં બોલીશ જેલમાં નાખીશ. તારા ભગવાન સાચા હશે તો તને બચાવશે, બાકી હું તને પથ પૂરો કરી દઈશ. આવી રીતે મેં નાજા જોગ્યાને જેલમાં પૂરી દીધો હતો. તમે તો અમદાવાદ હતા, ધેર વોઝ નો એની પોસિબલ વે ધેટ યુ કેન ગેટ હિયર. તમે આવી શકો એવો કોઈ રસ્તો હતો નહીં. એટલે પ્રતિજ્ઞા કરી હતી આવી. જો આપ આજે ના આવ્યા હોત તો મને મોટી હાઈ લાગે, એવું મારે હાથે મોટું નુકસાન થાત. હરિજન કો કછુ હોવત દ્રોહા, પાપ રૂપ ઉર ભયે તે મોહા.
હે પ્રભુ, તમે જો ના આવ્યા હોત તો મારા હાથે બહુ મોટું પાપ થાત, એક ભગવાનના ભક્તનો દ્રોહ થાત। પાપ સે હમકો બચાય કે લેને તમે આવ્યા, મારી બુદ્ધિમાં પ્રકાશ થયો અને મને તમે પાપથી બચાવી લીધો। પાપ સે હમકો બચાઈ કે લીને તુમારે વરદ તુમને સત્ય કીને, હે પ્રભુ તમે તમારું બિરુદ સત્ય કર્યું। કયું બિરુદ? તમારું નામ છે ભક્ત પ્રતિપાલક, તમારું નામ છે ભક્ત વત્સલ, તમે ભક્તની રક્ષા કરનારા છો, ભક્ત તમને પ્રાણ કરતા પણ પ્યારા છે। તમારું આવું બિરુદ, તમારું આવું નામ, એ તમે સત્ય કર્યું પ્રભુ। આપે મને કહ્યું હતું જ્યારે કોટડા ગામમાંથી નીકળતા હતા ત્યારે કે એકવાર અમે તમને મળવા આવીશું, પણ ક્યારે આવીશું એ કહેતા નથી, પણ એકવાર આવીશું। આમ તમે અમને સંકેત આપ્યો હતો, અમને ત્યારે વસ્તુ સમજાણી નહોતી, પણ આજે તમે પધાર્યા છો ને હવે મને સમજાઈ ગયું, આપ પ્રગટ છો, આપ સત્ય સંકલ્પ છો, એ વાત આજે સાકાર થઈ, હવે જેમ આપ કહો તેમ મારે કરવું છે, તેમાં એક પણ પગલું હું પાછો નહીં પડું, હું આપના બંધનમાં આવ્યો છું, મારો ઉદ્ધાર કરો, મારે માટે જ આપ અહીં પધાર્યા છો। આપ ન આવ્યા હોત તો મને આ દર્શન ક્યાંથી થાત? આપ ન આવ્યા હોત તો આજે મારા હાથે બહુ મોટું પાપ થાત? આપ ન આવ્યા હોત તો આજે મારા હાથે બહુ મોટો ભક્તોનો દ્રોહ થાત? આપે મારી રક્ષા કરી, ગોપી અને ગોવાળોની જેણે રક્ષા કરી હતી તે જ તમે છો, દ્રૌપદી અને પાંડવોની જેણે સહાય કરી હતી તે જ તમે છો, જૂડના મોઢામાંથી હાથીને જેણે છોડાવ્યો હતો તે જ તમે છો। એસો પ્રતાપ અનંત હે ઠોર ઠોર ગ્રંથ માહી, તેસો તવ પરતાપ હી દિયે પ્રગટ જનાહી, એસો પ્રતાપ અનંત હી ઠોર ઠોર ગ્રંથ માહી। હે પ્રભુ તમારો આવો મહિમા, તમારો આવો પ્રતાપ, તમારું આવું ઐશ્વર્ય ગ્રંથોમાં પાને પાને લખ્યું છે, એ પ્રતાપ આજે તમે કૃપા કરીને મને અનુભવમાં સાક્ષાત લાવી દીધો। ગ્રંથમાં પડેલું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। આ દુનિયાની મૂલ્યવાન, ધ મોસ્ટ વેલ્યુએબલ થિંગ્સ આર ટુ, એક જ્ઞાન અને બીજું ધન, પૈસા અને નોલેજ, આ બે વસ્તુ મોસ્ટ વેલ્યુએબલ છે આ દુનિયામાં। સાચી વાત કે ખોટી વાત? પણ આ બંને વસ્તુ આપણા શાસ્ત્રો એમ કહે છે, પુસ્તકસ્થા ચયા વિદ્યા પરહસ્તમ ગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા નતદ ધનમ। પુસ્તકની અંદર પડેલું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી, એ જ્ઞાન અનુભવમાં આવે ત્યારે કામ લાગે છે। એવી જ રીતે બીજાના હાથમાં રહેલા પૈસા એ ક્યારેય કામ લાગતા નથી, એ પૈસા આપણા હાથમાં આવે ને ત્યારે કામ લાગે છે। વાત સાચી કે ખોટી? આ દુનિયાના સૌથી વધારે ડિફિકલ્ટ બે કામ છે। કેવા કામ છે? મોસ્ટ ડિફિકલ્ટ વર્ક કયા? ટુ, યાદ રાખજો। બીજાના ખિસ્સામાં પૈસા છે એટલે કે બીજા પાસે પૈસા છે, એ આપણી પાસે લેવા મોસ્ટ ડિફિકલ્ટ છે ને। આ તો બિલ ગેટ્સ પાસે જેટલો મોટો બિઝનેસ છે, એ આખો બિઝનેસ તમારે લેવો હોય તો કેટલી વાર લાગે કોમિલ ભગત? બીજા પાસે છે એ આપણી પાસે લેવું બહુ ડિફિકલ્ટ છે, એના કરતાં વધારે ડિફિકલ્ટ શું છે? મારી પાસે દાદા કોઈક સારી વાત અનુભવમાં આવેલી છે, મારી પાસે અનુભવનું જ્ઞાન છે, એ મારે સામેવાળાને આપવું, એ એટલું જ ડિફિકલ્ટ છે અથવા એના કરતાં ડિફિકલ્ટ છે। યુ એક્સપિરિયન્સ ધ ડિફિકલ્ટી ઓફ ટ્રાન્સફરિંગ મની, બટ યુ કેન નોટ એક્સપિરિયન્સ ધ ડિફિકલ્ટી ઓફ ટ્રાન્સફરિંગ થોટ્સ, રાઈટ? બીજા પાસે પૈસા છે એ આપણી પાસે પહોંચાડવા એ ડિફિકલ્ટ છે, એના કરતાં પણ આપણી પાસે અનુભવનું કોઈ જ્ઞાન છે એ બીજાને આપવું એના કરતાં ડિફિકલ્ટ છે। આ ડિફિકલ્ટી ઓનલી એલ્ડર પીપલ કેન એક્સપિરિયન્સ, માતા પિતા હોય એ અનુભવી શકે, દાદા દાદી હોય એ
અનુભવી શકે. બાળકોને તો આમાં કશું પત્તો પડે નહીં. કેવી સરસ વાત આવે છે. મહારાજ શાસ્ત્રોમાં તો આવો પ્રતાપ હતો, ઐશ્વર્યો ભર્યાતા, ગોપીને ગોવાળની ભગવાને રક્ષા કરી, દ્રૌપદીને પાંડવોની ભગવાને રક્ષા કરી, ગજેન્દ્ર ગજરાજ એની ભગવાને રક્ષા કરી, પણ પ્રભુ આજે મને એ વસ્તુ અનુભવમાં આવી ગઈ, તમે મારી પણ રક્ષા કરી. હમારી પ્રભુ ભૂલ કો, હમારી પ્રભુ ભૂલ કો, નહીં હે વાર હિ પાર, તેહી સન્મુખ જો જુઓ તુમ કબુ ન હોય નિસ્તાર. હમારી પ્રભુ ભૂલ કો, હે પ્રભુ અમારી એટલી બધી ભૂલો છે જેનો ગણતા પાર આવે એમ જ નથી, એટલી બધી અમે ભૂલો કરીએ છીએ. તે ભૂલો સામે તમે જો જોશો તો અમારો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. જેમને સત્સંગ થયો છે તે રાજાઓની તો વાત નથી કહેતો, પરંતુ એ સત્સંગ સિવાયના જે રાજા છે ને તે બધા કુસંગમાં રચ્યા પચ્યા છે. મહારાજ, રાજાનું કલ્યાણ થવું અઘરું છે. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, ગરીબ આખી જિંદગીમાં પાપ કરે એટલું પાપ ખંડેરાવ એક દિવસમાં કરે છે. આગળ કથા આવી મૂળીના દરબારની. મૂળીના દરબારે એમ કહ્યું, પ્રભુ આ રાજાનું શરીર છે ને એ તો અધમમાં અધમ છે. કારણ શું? આ રાજાના દેહમાં પરમાત્માનો સમાગમ થાય, સાધુ ઓળખાવા અઘરામાં અઘરી વાત છે. એટલે રાજાના શરીરથી આ દુનિયાના ભોગ વિલાસ મળી શકે છે, પણ સત્સંગને મુક્તિ આ દેહથી નથી મળતી. આ સત્સંગની સમજણ. અને દુનિયાની સમજણ કેવી છે? બધાને શું બનવું છે? કિંગ બનવું છે, બનવું છે ને. લોકની સમજણ કેવી છે? રાજા થવું એ સારામાં સારું. અને સત્સંગની સમજણ કેવી છે? બોલો તો ખરા. રાજા થવું ને એ અધમમાં અધમ છે, અધમમાં અધમ. એકવાર વડોદરામાં ગોપાળાનંદ સ્વામી હતા. સ્વામીનું ઐશ્વર્ય ચારે બાજુ ફેલાઈ ગયું. સ્વામીના નવા પરચાઓ, નવું નવું ઐશ્વર્ય. ગાયકવાડ સરકારની પાસે રોજ સમાચાર આવે, સરકાર મૂંઝાય, સરકારને વાત મનાય નહીં. ગાયકવાડને એમ થાય કે આવું હોય? ચપટી વગાડે લોકોને સમાધિ થાય, અક્ષરધામમાં ભગવાનના દર્શન કરી ભગવાન કેળું આપે, પેંડો આપે, પ્રસાદ લઈ આવે. ગાયકવાડે પોતે પોતાના દીવાનને મોકલ્યા કે જાઓ તમે તપાસ કરો, અને સાંભળો સ્વામી જો સમાધિ કરાવે ને તો કહેજો કે તમે સમાધિમાં જાઓ અને ભગવાન પાસેથી લીલી એલચી લઈને આવો. કેવી કેવી? લીલી એલચી અને લીલા લવિંગ. તમે કોઈ જોયું છે? અમેરિકામાં તમે કેટલા બધા પ્રકારના મસાલા જોયા હશે, પણ લીલી એલચી અને લીલા લવિંગ ઘનશ્યામ દાદા જોયા ક્યારે? અમારા બધા કરતા જાજુ જીવેલા તમે છો. લીલા? ઓહો દાદા ભાગ્યશાળી, તાળીઓથી વધાવો લો. એટલે જ મેં એમને પૂછ્યું ને, બીજાને પૂછાય જ નહીં, બધા બધા નાત પાડી દીધી. જો ગાયકવાડ એમણે આવી યુક્તિ કરી, ધીસ ઇઝ ઇમ્પોસિબલ, ક્યાંથી લાવશે? એ કારભારી આવ્યા, ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આ બધું ધતિંગ શું છે? બાળકોને સમાધિ કરાવો હોઈ શકે? સ્વામી કે આ તો બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, અમે તો કશું કરતા નથી. અમે બેઠા હોઈએ, ભગવાનની ધૂન કરાવીએ, કોઈક મુમુક્ષુ જીવ એને સમાધિ થાય. કરાવો સ્વામી ધૂન, મારે જોવું છે. અને સ્વામી જે સમાધિમાં જાય એ બાળકને કહો લીલી એલચી અને લીલા લવિંગ લાવે. ધૂન કરાવી, એક બાળકને સમાધિ થઈ. સમાધિમાંથી બાળક આવ્યો, બે મુઠ્ઠીમાં શ્રીજી મહારાજે અક્ષરધામમાંથી લીલી એલચી લીલા લવિંગ આપેલા. ગાયકવાડી કારભારી આ જોઈને અચંભામાં પડી ગયો. લીલી એલચી લવિંગ લઈને આવ્યો, ગાયકવાડને બતાવ્યા. ગાયકવાડ માની ન શક્યા. શું ગોપાળાનંદ સ્વામી સાચા હશે? એના ભગવાન સ્વામિયાને પ્રગટ ભગવાન, હાલતા ચાલતા ભગવાન હશે? એક બાજુ હા પડે, બીજી બાજુ ના પડે. દરબારમાં પણ દરબારીઓ બે પ્રકારના, કુસંગી હતા અને સત્સંગી હતા. સત્સંગી હતા એ બધા બોલ્યા, દરબાર એકવાર ગોપાળાનંદ સ્વામીને મળવા જેવું છે. તો બીજા બધા કે જોજો દરબાર, તમારી બુદ્ધિ ભ્રમી જશે, આ તો બહુ મોટું પાખંડ છે, જે જાય બધા
એ પાખંડમાં આવી જાય છે. દરબાર મૂંઝાયા, જવાનો સંકલ્પ ન કર્યો, ત્યાં ત્યાં લીલી એલચીને લવિંગ મૂકી દીધા. વાત બહુ લાંબી ચાલી, ભૂલી ગયા, બધા નીકળી ગયા. એલચી પડી છે, ગાયકવાડના ચાર છોકરાઓ બધા પરિવારના દીકરાઓ રમતા રમતા આવ્યા, એલચી લવિંગ લીલા જોયા, ખાધા, ખાધાની સાથે સમાધિ. ચારે ચાર દીકરાને સમાધિ, હાહાકાર મચી ગયો. રાણીવાસની રાણીઓ રડવા લાગી. ગાયકવાડને અપાર દુઃખ થયું, કેમ કરીને જીવતા થાય, કેટલા ઉપાય કર્યા, ડૉક્ટરોને બોલ્યા, કશું થયું નહીં. અને છેવટે ગાયકવાડે બધાને કીધું, આ એલચીન લવિંગ ગોપાળનજીએ મોકલ્યા છે, જો ઈ આવે ને તો કામ થાય, માટે જાઓ, મારા વતી વિનંતી કરજો કે સ્વામીજી પધારો, ગાયકવાડના ચારે ચાર દીકરા મરી ગયા છે. સ્વામીને સમાચાર આપ્યા, સ્વામીએ સદાશિવભાઈને મોકલ્યા, સ્વામી તો ન આવ્યા. સદાશિવભાઈ આવ્યા, કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા ચાર વાર, ચારે ચાર દીકરા બેઠા થઈ ગયા. ગાયકવાડને અપાર આનંદ થયો, રાણીઓને પણ અપાર આનંદ થયો, કારભારીઓને આનંદ થયો. મોટો સોનાનો થાળ મગાવી, આખો છલોછલ રૂપિયાથી, એક બીજો થાળ હીરાથી, ત્રીજો થાળ સોનાના ઘરેણાથી, આવા ત્રણ મોટા થાળ મગાવ્યા સદાશિવભાઈને ભેટ આપવા માટે. તમે અમારા દીકરાઓને બચાવી દીધા, જીવતા કરી દીધા, લો આ ભેટ. ત્યારે સદાશિવભાઈ શું બોલ્યા ખબર? અરે દરબાર, આ તમારા દીકરા ભગવાનની મૂર્તિના સુખે સુખી હતા, અક્ષરધામનું સુખ લેતા હતા, ત્યાંથી હું નીચે લાવ્યો, મેં સુખી કર્યા દુઃખી કર્યા તમારા દીકરાને? ગાયકવાડને સમજાણું નહીં આ બધું વાત. દરબાર, તમારા દીકરાને મેં સુખી નહીં, ઉલટાના દુઃખી કર્યા, આ લોકમાં ક્યાં સુખ છે? અને બીજી વાત, આની ભેટ રૂપે તમે આ બધું સોનું, આ ઝવેરાત, આ રૂપિયા આ મને આપો છો? આ તો માયા છે. માણ સુખેથી ભગવાનનું ભજન થાય છે, આ બધી માયા લઈ જઈશ ને તો મારી દશા પણ તમારા જેવી થશે. આમ કહીને સદાશિવભાઈ ચાલતા થયા ને ગાયકવાડની ટોપી નીચે પડી ગઈ. જગતની દ્રષ્ટિ આખી જુદી છે, ભગતની દ્રષ્ટિ આખી જુદી છે. જગત જુદું માને છે અને ભગત જુદું માને છે. ગુણાત્યાનંદ સ્વામીની એક નાની વાત, ભરવાડ ભૂખ્યો થાય ને ત્યારે ભૂખ્યા થયેલા ઢોર ઘાસ ખાતા જોઈને પોતે ઘાસ નથી ખાતો. કેમ કે ભૂખ્યા થયેલા ભરવાડને પણ એટલી બુદ્ધિ છે, આ બધા પશુ છે, એ લોકો ભલે ઘાસ ખાય, હું માણસ છું, મારાથી ખવાય નહીં. એમ કુસંગીને ફેલ ફતુર કરતા જોઈને આપણે સત્સંગી છીએ આટલો જો વિચાર આવી જાય ને તો બહુ કામ થઈ ગયું, બહુ કામ થઈ ગયું. આશિત ભગત, સાચી વાત કે નહીં? ક્યારેય બીજાનું જોઈને એ ચાળે ચડવું બહુ અઘરું છે. હમણાં ઇન્ડિયા થોડા સમય પહેલાં એક ભગત મને કહેતા હતા કે સ્વામી, ઇન્ડિયામાં તો એવું છે, તમારે અમેરિકામાં હશે એવું, પણ અહીંયા જો ખોટું કરીએ નહીં ને સ્વામી તો આ દેશમાં ચાલે એવું છે જ, આવું કહેતા હતા. બોલો, સારા હરિ ભગત. કથામાં મારે શું કહેવું? હા, શાસ્ત્રમાં છૂટ આપી છે, વેપાર બિઝનેસ નવ જગ્યાએ ખોટું બોલવાની છૂટ આપી છે. તમે કાપડ લાવો, કાપડનો વેપાર કરો છો, તમે ભલે 500માં લાવ્યા, પણ તમે કોઈને એમ કે હું 500માં લાવ્યો છું, પણ તમે મારા સગા સંબંધી નજીકના છો, એટલે તમને 25 રૂપિયાનો પ્રોફિટ, 125માં આપીશ, કોઈ ન લઈ લે. પણ તમારે ખોટું જ કહેવું પડે, મને 600માં પડ્યું છે, પણ તમે ઘરના કહો એટલે 550માં તમને આપીશ. ત્યારે રગજગ થાય ને માણસ 525માં સેટ થાય, તો 25 રૂપિયાનું માર્જિન રે. સમજવા જેવી વાત છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય? 500નું કાપડ હોય ને સીધું 1000નું 1100નું કરી દે. અરે નજીકના સંતો, નજીકના સંબંધી, અમે જોયું છે સંતો કોઈ સારા હરિભગતની દુકાને જઈએ ને તો એવું મુંડન કરી નાખે ને, મીઠી મીઠી વાતો કરે, સ્વામીજી તમારે જોવાનું જ નહીં, આપણી દુકાન એટલે આ મહારાજની સંતોની જ દુકાન છે, માલ લઈ જાઓ, પૈસા ગમે ત્યારે આપી જજો ને, એવું મોટું બધાને બિલ બનાવી નાખ્યું હોય ને ખબર છે કે આ સંતો બીજે પૂછવાના જ નથી હવે, એટલે હવે ભાવતાલ જોવા નથી, જે બિલ કરશું તે. આવું 2-4 વાર થઈ ગયું ઇન્ડિયામાં. બોલો, કોઈ બહુ સરસ એક વાત લખી છે, બહુ સરસ, સાંભળજો. રૂપિયાનો કરશો સવા તો નહીં લેવી પડે દવા. આ કોઈ ગામડાના માણસે લખેલી કેવી સરસ વાત, રૂપિયાનો કરશો સવા તો નહીં લેવી પડે દવા, પણ જો કરશો ડબલ તો થશે મોટી ટ્રબલ.
હે દાદા, 1.25 રૂપિયાનો પ્રોફિટ એટલો તો માણસને મળવો જોઈએ ને, મહેનત કરે છે તો. હા, એવું લખાતું ચોપડા પર, ખબર છે ને દાદા, આવું લખાતું મને યાદ છે, જેનું શુભ સવા એનો લાભ સવા. હે, એ સવાનો આંકડો બહુ વિચારવા જેવો હતો કે 1.25 રૂપિયો પ્રોફિટ રાખો, બરાબર છે, બરાબર, કોઈકમાં હોવું જોઈએ પ્રોફિટ માર્જિન. રૂપિયાનો કરશો 1.25 તો નહીં લેવી પડે દવા, પણ જો કરશો 2x તો થશે મોટી ટ્રબલ. હવે તો 2x ક્યાં, 10 ગણું કરવું છે લો શેર બજારમાં. રાતોરાત કોણ બનેગા કરોડપતિ, કર લો દુનિયા મુઠ્ઠી મેં, ડ્રીમ બિગ, બોલો. હે, એમ્બિશન શુડ બી શું કહે છે, આકાશ આકાશ ના નો આકાશ કરતા ઊંચી રાખો. હે, આકાંક્ષા આકાશ કરતા ઊંચી રાખો. જા ભાઈ, તું ઉપર જા, તો બીજું શું. અદ્ભુત વાતો છે. જગતની આખી દ્રષ્ટિ જ જુદી છે, સત્સંગની આખી દ્રષ્ટિ જ જુદી છે. નંબર 1, સત્સંગીની દ્રષ્ટિ કેવી હોય એ સમજવું હોય એ બહુ ડિફિકલ્ટ છે. આ શાસ્ત્રો અમે રોજ વાંચીએ છીએ ને દાદા, ત્યારે માણ માણા સમજાય છે. હવે તમારે વાંચવાનો ટાઈમ કેટલો, સાંભળવાનો ટાઈમ પણ કેટલો, સાંભળ્યા પછી વિચારવાનો ટાઈમ પણ કેટલો કેટલો. આ તો આ તમે બધા દરરોજ સાંભળો છો એટલે આવી સમજણ આવે છે. ભાગ્યશાળી છીએ આપણે, ગુરુજીની કૃપાથી આ લોયાધામ પરિવારના જેટલા ભક્તો કથા સાંભળે છે ને, દેશ વિદેશમાં આ બધા ભક્તોને બહુ સારી સમજણ આવતી જાય છે, હું જોઉં છું. સાંભળો, રાજા કેવી સરસ વાત કરે છે. મહારાજ, જેને સત્સંગનો યોગ થયો છે ને એ બધાને સમજાય એવું છે, પણ જેને સત્સંગનો યોગ નથી એવા જે રાજા છે ને એને તો ક્યારેય સમજાય એવું નથી. હવે સાંભળજો, તે રાજા બધા કુસંગમાં રચ્યા પચ્યા છે, માટે તેમના પાપનો તો પાર લઈ શકાય નહીં એટલા પાપ કરે છે. અને એ રાજાને સમજાવે પણ કોણ? કદાચ કોઈ સમજાવવા જાય તો તેનું ચાલે પણ શું? જેને સમજાવવો હોય તેનાથી સમજાવનારો જો મોટો હોય તો તેનાથી નાનો હોય તે કંઈક વાત માને. આ તો બધા મોટા મોટા રાજા છે, પોતાની જાતને સર્વોપરિ માનીને બેઠા છે, કેમ સમજે? અને રાજાની પાસે રહેનારા જે મનુષ્ય હોય તે બધા તો મહાસ્વાર્થી હોય. રાજાને સત્સંગ સમજાવે એટલે અઘરો છે, કેમ કે એવી જાળની વચ્ચે ફસાયા હોય. રાજા તો કુસંગી હોય, ફેલફતુર કરવા ગમતા હોય, પણ એની આસપાસના માણસો કહેવાય બધા મહાસ્વાર્થી હોય, તે બધા પોતાના સ્વાર્થમાં નિપુણ હોય. એટલે એ બધા તો પોતાનો સ્વાર્થ સાધવામાં તત્પર હોય. એને ખબર છે રાજા સત્સંગી થશે તો અમારા ફેલફતુર બધા બંધ થઈ જશે. એટલે રાજાને યુક્તિ પ્રયુક્તિ દ્વારા સત્સંગમાં જવા દેતા નથી. અદ્ભુત વાત છે, અદ્ભુત. આપના સમાન હોય તે તેમની મદદ કરી શકે એટલે ઇન્ડાયરેક્ટલી દરબાર એમ વિનંતી કરે છે, મહારાજ મને જેમ તમે સમજાવ્યું એમ બીજા રાજાઓ છે ને જે, એમને પણ થોડું તમારું ઐશ્વર્ય બતાવો ને, એ બધા સત્સંગી થાય. જે સત્સંગની સહાય કરે એવા લોકો તો દુર્લભમાં દુર્લભ છે, અને સત્સંગ ઉપર સહેજે વેર રાખનારા કુબુદ્ધિ લોકોનો તો પાર નથી. ધર્મને અને અધર્મને વેર છે તે તો મનુષ્યમાં પણ દેખાય છે, ધર્મ ઉપર અધર્મને એવું વેર છે તે ધર્મનું માથું જ ફેરવી નાખે છે. લો, આજે પેલા દીકરાઓ પ્રશ્ન પૂછતા હતા એમાં અલયે નાની વાત કરી કે સ્વામી આ બધા ચિકન ખાનારા છે ને, અમે જ્યારે સત્સંગની વાત કરીને ગમતી જ નથી, મેટ મેટ ગાંડા બની જાય છે, ખીજાઈ જાય છે, પણ ક્યાંથી ગમે? શું વાત આવી? ધર્મ ને અધર્મને વેર છે એ તો મનુષ્યમાં પણ દેખાય છે, ધર્મ ઉપર અધર્મને એવું વેર છે કે ધર્મનું માથું જ ફેરવી નાખે. એટલે એની પાસે આપણે વાત કરવાની જ. હા, ડિસ્કસ નીકળે તો બહુ સમજાવવા ટ્રાય કરીએ, માનવ ભગત, નકરા માથું ફેરવી નાખે તમારું ક્યારેક, બે ચાર ભેગા થયા હોય ને તો. અંતે તો ધર્મનો જ વિજય થવાનો છે, અને તમે જ્યારે ધર્મની સહાય કરો છો ત્યારે અધર્મનું કશું ચાલતું નથી, અને અંતે ધર્મનો જ વિજય થવાનો છે. અધર્મ પોતાની આબરૂને ખૂવે છે, અધર્મવાળાને લેશ માત્ર શરમ નથી તે લાજને જ ખૂવે છે, છતાં ધર્મવાળાનો દ્વેષ કરે છે, આવો અધર્મી માણસ છે. આખા ચેપ્ટરમાં ધર્મી માણસ અને અધર્મી માણસ બંનેની સમજણ અને બંનેની આસપાસનું વાતાવરણ એનું વર્ણન કર્યું. આજે પણ આ બધી વાત એક્ઝેક્ટ સાચી પડે, વાત સાચી કે નહીં જઈ?
સ્કૂલમાં આવું દેખાય કે નહીં? તમે ચાંદલો કરો ને સામે એકદમ જેલબેલ લગાવી હોય, ફાટેલા કપડાં પહેર્યા હોય, માઇકલ જેક્સનની સ્ટાઇલમાં સામે આવ્યો હોય, તેને ગમે ચાંદલો તમારો, હે, તમારી સામે જોઈને કેવું કરે, કરે કે નહીં? ઉત્તર અને દક્ષિણ જેવું છે આ બધું. તો જે ભાઈ તમારે જોબમાં એવું થતું હશે, તો ઘનશ્યામ દાદા તમારે એવું ક્યારેક થતું હશે કે વા પ્રોફેશનલ દાદા મળી જાય, હું મંદિરમાં પડ્યા છું, નહીં કહેતા હોય? તમારા આશીષ ભગતને કોયલ મળી હતી, નહીં આશીષ ભગત, પેલા કોયલભાઈ કંઈ ઉડી ગયા છે પૃથ્વી ઉપર. આશીષ ભગતના ઘરે એક ભાઈ આવ્યા, તેમનું નામ હતું કોયલભાઈ, કોયલ જ આવું છે. અમને સંતોને અનુભવ થાય, સંતોમાં એવું છે બે પ્રકાર છે. ત્યારે શ્રી હરિ વાસુર ખાચર પ્રત્યે બોલ્યા, હવે જે મહારાજ કહે છે સરસ વાત કરે છે. દરબાર, ભલે તમે આવું બધું જાણો છો, તમારી ભાવના સાચી છે, તમે જાણો છો, તમારી હૃદયમાં એવી ભાવના છે કે અમે ઐશ્વર્ય બતાવીએ અને મોટા મોટા માણસોને પણ સત્સંગ થઈ જાય અને રાજા મહારાજાઓ કુસંગ છોડી દે, આ તમારી ભાવના છે, પણ એમ થતું નથી. સાંભળજો, પરંતુ જ્યાં કથામાં પરંતુ કે પણ શબ્દ આવે ત્યાં શું કરવાનું? સીધા બેસી જવાનું, એકદમ સાવધાન થઈ જવાનું. દરબાર, તમારી ભાવના છે. ઘણા મા બાપ કે સ્વામી અમારા છોકરાને કંઈક કહો ને, એટલે આ ભલે કહેવાથી જો થઈ જો તમે હમણાં કહી દેલો, એક સેકન્ડમાં કામ પૂરું, એમ ન થાય. પરંતુ આ વાત યાદ રાખવી પડે. હમણાં બે હરિભગતને થોડો પ્રોબ્લેમ થયો બિઝનેસ બાબતમાં, એટલે તકરાર વધી ગઈ, એટલે એક બંને સત્સંગી આમ તો, પણ કહેવાના સત્સંગી જ કહેવાય ને, આવું ચીટિંગ કરે ખોટું કરે તેવું જ કહેવાય ને. એટલે એક હરિભગતે સ્વામીને ફોન કર્યો, સ્વામી તમે પેલાને સમજાવો. અમે કીધું, ભાઈ અમારા સમજાવવાથી સમજેવું લાગે જ તમને, અને લાગે તમને આમ થોડા દિવસે કાળું કામ કરી નાખે એ સંતોની વાતથી સમજે પછી, એ તો સંતોને ગાળીઓ નાખે ગળામાં. પરંતુ આ વાત મહારાજની સમજવા જેવી છે, દરેક માતા પિતાએ સમજવા જેવી છે. આ નાના દીકરાઓ સભામાં બેઠા છે, બધા મા બાપને ગમે અમારા દીકરા સભામાં બેસે, પણ એમ ન બેસે. પરંતુ શું? દેશ, કાળ, ક્રિયા, સંઘ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન, આ આઠ વસ્તુ છે. તે શુભ અને અશુભ બે પ્રકારના છે. તેમના સહુના ગુણ ભિન્ન ભિન્ન છે. વ્યક્તિના હૃદયમાં જેવો ગુણ પ્રવેશ કરે તેવા ગુણની પ્રવૃત્તિ તેમાં થાય છે. દેશ કાળ કે અષ્ટ પ્રકારા, શુભ અશુભ કે ગુણ હે ન્યારા, આઠ વસ્તુ છે. મનુસ્મૃતિમાં, આપણા ઉપનિષદોમાં, આપણા વૈદિક સાહિત્યમાં, વચનામૃતમાં પુષ્કળ આની ચર્ચા છે. બહુ ઓછા માણસોને ખબર છે કોઈ પણ માણસ કેવો બને છે આઠ વસ્તુ હોય એવો. દેશ, કાળ, ક્રિયા, સંઘ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા ને ધ્યાન. બહુ સમજવું અઘરું છે, આ સાયન્સ છે આખું આપણા શાસ્ત્રોનું. હું તમને કથા સાંભળનારા તમે બધા સમજી શકો એવું દ્રષ્ટાંત આપું. દાદા, તમે બધા ખેતી ભલે નથી કરતા, પણ અમેરિકામાં રહો છો એટલે નાનો છોડ કેમ ઉછેરવો? દરેકના ઘરમાં એકાદ છોડ તો હશે જ. આપણા ભીખુ દાદા એ ખેતી કરે, ઘનશ્યામ દાદાને ખબર, અજીબ તમને ખબર છે, આશીષ ભક્ત, બરાબર. એક છોડ કેવી રીતે ઉછેરવો? ખેડૂત હોય તો સારો પાક, સારો છોડ કરવા માટે, ગુલાબનો હોય કે ગમે તે હોય, કે સારો પાક કરવા માટે. હું તમને પ્રશ્ન પૂછું, તમારે જવાબ હા કે નામ આપવાનું. કેમાં? બધાએ હા. ચાલો ધારો કે આપણે ગુલાબનો એક છોડ લઈએ, કોઈ પણ લઈએ, બરાબર, કરવો છે, પણ જમીન જ સારી ન હોય તો સારો છોડ થાય કે નહીં? બધા એક જ જવાબ શું આપવાનો છે? હા કે નામાં. શું? ના. જમીન સારી ન હોય તો છોડ સારો ના થાય. ચાલો જમીન સારી છે પણ બિયારણ બળેલું છે તો છોડ સારો થાય? ચાલો જમીન પણ સારી છે, બિયારણ પણ સારું છે, વાવી દીધું, પછી દરિયાનું ખારું પાણી પાયું તો છોડ સારો થાય? બોલો તો ખરા, ના મળે. જમીન સારી છે, પાણી સારું છે,
બિયારણ સારું છે, ત્યાર પછી ખાતર તમે એવું નાખી દો વધારે પડતું એસિડિક, તો પાક સારો થાય, બળી જાય. સમજો છો તમે? એક સારો છોડ, એક સારો ગુલાબનો છોડ તૈયાર કરવા માટે, એક બાજરા કે ઘઉંનો સારો પાક લેવા માટે જમીન સારી જોઈએ, બિયારણ સારું જોઈએ, પાણી સારું જોઈએ, ખાતર સારું જોઈએ. હજી આગળ વધીએ, આ ચારે ચાર વસ્તુ હોય તો પાક સારો થઈ જાય. હા, દાદાએ પકડી વાત, જો કરે છે ને ઘરમાં કામ, એટલે પછી માળી સારો ના હોય તો સારો છોડ થાય? માળી પણ સારો જોઈએ. ચાલો માળી બહુ સારો છે બરાબર, પણ સનલાઇટ જ મળતી નથી ત્યાં. આપણે બધી તુલસી સુકાઈ, બોલો, ભીખુ દાદા જેવા કેટલા કેરફુલ, દાદાનું તો કેવું કામ, એક ઇંચ સૂર્યનો પ્રકાશ મળતો હોય ને તો એ ત્યાં મૂકી દે. તુલસી માતા ઠાકોરજીના કામમાં દરરોજ વપરાય ને, દાદાને ખૂબ ભાવના, ગુરુજીની આજ્ઞા છે તુલસી હોવી જ જોઈએ. માળી સારો છે પણ સૂર્ય પ્રકાશ નથી સારો, તો પણ ન થાય. સૂર્યનો પ્રકાશ સારો છે, માળી સારો છે, પણ આળસુ છે, મહેનત જ નથી કરતો, તો બોલો તો ખરા. જમીન સારી છે, બિયારણ સારું છે, પાણી સારું છે, ખાતર પણ સારું છે, સનલાઇટ પણ સારી છે, માળી પણ સારો છે, પણ આળસુ છે તો કામ થશે? મહેનત સારી જોઈએ. મહેનત સારી કરે છે પણ પછી ચોકી નથી કરતો, વાડ નથી કરી. આપણા ઘણા હરિભક્તો ફરિયાદ કરે, સ્વામી એવી સરસ મજાની શાકભાજી કરી હતી ને, તો પછી આ સસલા આવી ગયા ને હરણ આવી ગયા, બધું પૂરું થઈ ગયું. આપણે કંડારીમાં ચીકુ વાળી એવી સરસ મજાની ચીકુ થાય ને, તો આપણે ખાઈએ, વિચારે પાકે હરિકૃષ્ણ મહારાજને વડતાલ મોકલશું, એ પહેલાં તો વાંદરા આવી જાય. બોલો, સારો પાક થાય? આઠ વસ્તુ છે, સારી જમીન, ત્યાર પછી સારું બિયારણ, ત્યાર પછી સારું પાણી, ત્યાર પછી સારું ખાતર, ત્યાર પછી સારો સનલાઇટ, ત્યાર પછી સારો માળી, ત્યાર પછી સારી મહેનત, અને ત્યાર પછી સારી માવજત. આઠ વસ્તુ હોય તો 100% ગેરંટી આપી શકાય કે પાક સારામાં સારો થશે, છોડ સારામાં સારો તૈયાર થશે. વાત સાચી કે ખોટી એમ માણસ માટે પણ કહી શકાય. જુઓ, હિરણ્યકશિપુ રાક્ષસ હતો બરાબર, પણ તેમ છતાં એનો દીકરો કેવો થયો? પ્રહલાદ. મહાભક્ત થયા ને, અસુરના ઘરે દીકરો ભક્ત જન્મ્યો, અને ભક્ત પ્રહલાદ એનો દીકરો કોણ હતો? વિરોચન. એ પાછો કેવો થયો? અસુર થયો. વિરોચનના ઘરે પાછો દીકરો થયો, એ મહાભક્ત રાજ બલિ મહારાજ, એ પાછા ભક્ત થયા. કેટલો વિરોધાભાસ તમે જુઓ. આ આઠ વસ્તુ દરેક જગ્યાએ જોવા જેવી છે. આ આઠે આઠ સારી હોય તો સારું પરિણામ મળે, એ આઠે આઠ 10% સારી હોય તો પરિણામ 10% મળે, આઠે આઠ 100% સારી હોય તો ભક્ત પ્રહલાદ જેવો જન્મે. હિરણ્યકશિપુ એટલે મા બાપ, મા બાપમાંથી એક પાત્ર અતિ દિવ્ય હોય. પિતા રાક્ષસ હતા પણ મા કયાધુ ભક્ત હતા, તો દીકરો કેવો થયો? બોલો, જોયું? આઠે આઠ પાત્ર ગણાય, માતા પિતા ગણાય, મિત્રો ગણાય, સદગુરુ કે સંતનો સમાગમ ગણાય, આસપાસનું વાતાવરણ ગણાય, શિક્ષક ગણાય, સ્કૂલ ગણાય, સાધન સુવિધા ગણાય, આ બધી વસ્તુ આસપાસની છે. કથા સાંભળનારા દરેક માતા પિતા એ વાત સાંભળવા જેવી છે. શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે. જુઓ, દરબાર તમે વિનંતી કરો, ભાવના રાખો છો, એમ કંઈ બધાને સમાગમ ન થાય, આ આઠે આઠ વસ્તુ હોવી જોઈએ. જે મનુષ્ય દેશકાળ આદિને ઓળખે છે, તેની અસર ન થાય તે રીતે જો તેનાથી ન્યારો રહે તો જ તેનું કંઈક ઠેકાણું રહે છે. તે વિના તો તરત જ તેની મતિ ફરી જાય છે. ખરાબ દેશકાળને સેવે તો બુદ્ધિ બગડતા વાર લાગતી નથી. કોણ પુત્ર, કોણ પિતા, કોણ મા, કોણ બાપ, કોણ બંધુ, કોણ ગુરુ, કોણ શિષ્ય, આ બધું વિપરીત અશુભ દેશકાળની અસર થાય ને ત્યારે એક પલમાં પૂરું થઈ જાય છે. વાત સાચી કે ખોટી? આઠ વસ્તુ મહત્વની છે એવી સરસ મહારાજ વાત કરે છે. 2 મિનિટમાં વાંચી નાખું તો પૂરું થાય એમ છે નહીં. જીવનમાં આ મેથેમેટિક્સ સમજાઈ જશે ને તમને, ત્યારે તમે તો સારા દેવાના જ છો,
પણ આ મેથેમેટિક્સ સમજાઈ જશે ને ત્યારે તમે સામેવાળી વ્યક્તિને પણ સુધારી શકશો, સામેવાળી વ્યક્તિને પણ તમે કોઈક લેવલે એના જીવનમાં પરિવર્તન લાવી શકશો. તમારા દીકરા હોય તો, તમારી સાથેનો મિત્ર હોય તો, તમારી સાથેનો કોઈ પાર્ટનર હોય તો, આઠ વસ્તુ સમજવી પડશે. જે પ્રશ્નો થાય છે ને એમાં આઠ વસ્તુ સમજાઈ જશે ને તો સામેવાળી વ્યક્તિને કયા કારણથી એનું મન આવું થયું છે એ વસ્તુ બદલી નાખો. એક બહુ સારા હરિભક્ત, એના ઘરે બીજા હરિભક્ત મળવા આવ્યા, અમેરિકાની સત્ય ઘટના કહું છું. પેલા હરિભક્તે એના છોકરાનું બિહેવિયર બહુ ચેન્જ થઈ ગયું, નાસ્તિક બની ગયો. કોલેજમાં ગયો, પૂજા છોડી દીધી, આર્ગ્યુમેન્ટ કરતો થઈ ગયો, બધી વાત કરી. એટલે આ હરિભગતે એને, હરિભગતને બીજા હરિભગતને પ્રશ્ન પૂછ્યો, તમારો દીકરો ડોમમાં છે, કયા સ્ટેટમાં છે? તો કે આ સ્ટેટમાં છે. તમે ક્યારે ગયા છો? નથી ગયો, તમારી ભૂલ કહેવાય. તમે છોકરાને મેડિકલમાં એડમિશન અપાવ્યું, છોકરા પાછળ લાખો ડોલરનો ખર્ચો કરો છો, પણ તમે ફરિયાદ કરો છો એ સાચી છે, પણ એ ફરિયાદનું કારણ તમે શોધ્યું? તમે એકવાર ડોમમાં જાઓ, એની સાથે રૂમ પાર્ટનર કોણ છે તપાસ કરો, એની આસપાસનું વાતાવરણ કેવું તમે જાતે જુઓ. તમને દેખાશે કે છોકરો પૂજા કરતો હતો, ચેષ્ટા કરતો હતો, આટલો ડાયો હતો અને આટલો બદલી ગયો, કંઈક તો કારણ હશે ને. એ કારણ શોધી કાઢો અને પછી કારણને ચેન્જ કરો તો ઓટોમેટિક રિઝલ્ટ સારું થશે. બેયને વાત ઉતરી ગઈ. દીકરાને મૂકવા માટે ફરીવાર મમ્મી પપ્પા બે આવ્યા, નજીકની હોટેલમાં રોકાણા. બે ત્રણ દિવસ સુધી લોકોએ સર્વે કર્યો, એની રૂમમાં કોણ રહી છે, આસપાસના મિત્રો કેવા છે. છોકરો ઓનેસ્ટલી બોલતો તો નહોતો, પણ આ લોકોએ અનુમાનથી બધું જોઈ લીધું, જાણી લીધું, ખબર પડી ગઈ. લાગ્યું કે છોકરો આ કોલેજમાં આમ રહેશે તો ભયંકર પરિસ્થિતિ થશે, છોકરો ડૉક્ટર થશે પણ ડોન પણ એવો મોટો થશે. સત્ય ઘટના કહું છું. માતા પિતાએ યુક્તિપૂર્વક એની જ કોલેજમાં બીજા છોકરાઓ હતા, એ બીજા વર્ષે કોઈ પણ રીતે છોકરાને સમજાવી પટાવી પ્રેશર કરી એ છોકરાને રૂમ પાર્ટનર બદલી નાખ્યા, એના મિત્રોનું વાતાવરણ બદલવા માંડ્યું. તમે નહીં માનો, પૂજા નાખી દીધેલી, હરિભગત મટી ગયેલો, એ દીકરો ત્રીજા વર્ષે કોલેજમાંથી પાસ થઈને નીકળ્યો, ચાંદલોને કંઠી ક્યારેય છોડે નહીં આવો નીકળ્યો. એક વર્ષ બગડવામાં ગયો, એક વર્ષ મીડિયમ ગયો સંશોધનમાં, અને ત્રીજું વર્ષ સુધરવામાં ગયો, હતો એના કરતાં સવાયો થઈને નીકળ્યો. પણ ક્યારે? માતા પિતાએ સર્વે કર્યું ત્યારે. ખાલી ફરિયાદ કરવાથી ન થાય, સમજ્યા કે નહીં તમે? આ આઠ વસ્તુ પકડવી પડે. પાણી ખરાબ છે, બિયારણ ખરાબ છે, જમીન ખરાબ છે દાદા, કે માળી અક્કલ વગરનો છે, કે સનલાઇટ મળતી નથી, જોવું પડે કે નહીં? વિચ ઇઝ ધ પ્રોબ્લેમ, વેર ઇઝ ધ પ્રોબ્લેમ, ફાઇન્ડ આઉટ ધેટ. એક નાની છેલ્લી વાત, અબ્દુલ કલામ એટલું સરસ લખે, યુ કેન નોટ ચેન્જ ધ ફ્યુચર બટ યુ કેન ચેન્જ ધ હેબિટ્સ. વન્સ યોર હેબિટ્સ આર ચેન્જ, ધે કેન ચેન્જ યોર ફ્યુચર. દરેકને ઉજળું ભવિષ્ય જોઈએ છીએ, પણ ઉજળું ભવિષ્ય કરવા માટે ઉજળો વર્તમાન તો જોશે કે નહીં? યુ કેન નોટ ચેન્જ ધ ફ્યુચર, યુ કેન ચેન્જ ધ હેબિટ્સ. વન્સ હેબિટ્સ આર ચેન્જ્ડ, ધે કેન ચેન્જ યોર ફ્યુચર. કારણને પકડો, કારણ ઉપર જો તમે મારણ કરશો ને તો પરિણામ 100% સારું મળશે. અદ્ભુત શ્રીજી મહારાજની આ વાત છે, આ ટેકનિક છે બીજાને સુધારવા માટેની. આમ તો બીજાને સુધારવા પ્રયત્ન ન જ કરવો જોઈએ, પણ ક્યારેક આપણા જીવનમાં એવી ઘડી આવતી જ હોય છે દરેકના, કે એને પ્રયત્ન કરવો જ પડતો હોય છે. માતા પિતા હોય તો દીકરાનું ધ્યાન રાખવું પડે. ત્યારે આ મહારાજની વાત 24 ચોપાઈ સુધીની થઈ. આગળની વાત આપણે પરમ દિવસે, આવતીકાલે તો હરિજયંતિ છે, મહાપૂજા થશે, પરમ દિવસે આપણે આ કથા કરીશું, અને ત્યાર પછી એકાદશીએ અમે ઇન્ડિયા જવા માટે નીકળશું. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.